વેલકમ બેક. આપણે ચર્ચા કરી રહ્યા છે, બોમ્બે હાઈકોર્ટે ટિપ્પણી કરી છે અને સામાન્ય નાગરિકોને ટેક્સ ન ભરીને ભ્રષ્ટાચાર બંધ કરવા માટેની ટિપ્પણી કરી છે. આ અંગે આપણે આજે સ્ટુડિયોમાં ડિસ્કશન કરી રહ્યા છે, ખાસ કરીને અતુલભાઈ જોડાઈ ગયા છે. અતુલભાઈ શું કહે છે, ભ્રષ્ટાચાર દિવસે દિવસે ઘટવાને બદલે વધી રહ્યો છે અને પાછળ જવાબદાર કોણ? સૌથી પહેલા આના માટે જવાબદાર પબ્લિક છે, પ્રજા છે. કેમ કે પ્રજા જો આપવાનું બંધ કરે તો ભ્રષ્ટાચાર અટકી શકે છે અને પ્રજા પોતાના નાના કામ માટે પણ એક રૂપિયો કે 100 રૂપિયા આવે એ ત્યાંથી ભ્રષ્ટાચાર ચાલુ થાય, પણ આપતા જ ન જોઈએ. બીજી વસ્તુ, અમે જ્યાં જોઈએ છે કે કોઈ પણ નગર સેવક કે કોર્પોરેટર જયારે ઇલેક્શન જીતીને બોર્ડમાં બેસે છે એના પછી એ સાયકલ લઈને આવતો હોય છે, પરંતુ 5 વર્ષ પછી એ પોતાની 4 વ્હીલર લઈને બહાર નીકળતો હોય છે. એટલે ધારાસભ્યોનું પણ આ છે. બીજી વસ્તુ એ છે કે જે અધિકારીઓ છે, સરકારી અધિકારીઓ છે, એમને દર વર્ષે વાર્ષિક પત્ર બનાવવામાં આવે છે કે એમની આવક કેટલી છે, જાવ કઈ છે. એ પત્રક બંધ થઈ ગયા છે એ અમે આરટીઆઈ થી માંગીએ છીએ કે ભાઈ તમે કેટલા રૂપિયા પગાર કેટલો હતો, કેટલા જમા કર્યા, કેટલો ખર્ચો, એ વાર્ષિક પત્રક બંધ થઈ ગયો છે. એટલે ભ્રષ્ટાચાર એમાં પણ વધી ગયો છે. સાથે સાથે ભ્રષ્ટાચારની હવે નવી સિસ્ટમ આવી ગઈ છે કે કેશ નહીં લેવું, સોનું લેવું, બિસ્કીટ લેવા, જમીનો લેવી. એટલે અહીંયા જ્યાં રહેતા હોય ત્યાં નહીં, પણ બીજા વગડામાં જઈને આ રીતે ભ્રષ્ટાચાર લોકો કરતા હોય છે. એટલે પ્રજાએ જાગવું પડે. મોટા ભ્રષ્ટાચાર તો દામતા વાર લાગશે, પણ નાના નાના ભ્રષ્ટાચાર, જો નાની પ્રજા જેને રેશન કાર્ડ માટે પણ 100 રૂપિયા આવવા પડતા હોય છે એ ત્યાંથી જ બંધ કરી દે તો આ લોકો ભ્રષ્ટાચાર બંધ થશે. બાકી લાગતું નથી કે પ્રજા નહીં જાગે તો કશું નહીં થાય. પ્રજાને જાગવું બહુ મહત્વનું છે અને પ્રજા જાગતી નથી. એનું કારણ છે કે પ્રજાને એવું છે કે મારે શું, એક એમના બંધ હોય કે મારે શું, પણ એવું નહીં વિચારતો કે મારા લીધે બીજાનું પણ ભલું થશે. તો હું પૈસા લઈ આપું તો બીજાને પણ કહીશ કે ભાઈ પૈસા લાવીશ, 5 રૂપિયાનું કામ થાય તો 5 રૂપિયામાં જ થશે. એટલે પ્રજાએ જાગવું પડશે. મારો પહેલો મુદ્દો, પ્રજા જાગે તો જ આ ભ્રષ્ટાચાર બંધ થાય. બિલકુલ રુઝાન જી, શું કહેશો, નાની જગ્યાએથી નાની વસ્તુથી ભ્રષ્ટાચાર શરૂ થાય છે અને તે વધતો જાય છે, પછી તેનો કોઈ અંત નથી આવતો, એ અંગે શું કહેશો? સૌથી પહેલા તો ઓકે, ઇઝ રાઈટ કે આપણે નાના નાના ભ્રષ્ટાચાર રોકીએ, કારણ કે નોર્મલ લોકોને અટકાય, હેરાન કરે છે, એક્સેપ્ટેડ છે. પણ જયારે આપણે મોટા ભ્રષ્ટાચાર જે આપણા આપણા કન્ટ્રી માટે, આપણી ઇકોનોમી માટે, આપણી કન્ટ્રીના ડેવલપમેન્ટ માટે ખોટા છે, જાણે કે જે કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચારો થાય છે એ આપણા તમારા એનાથી શું ફાયદો થાય છે કે જે આપણને આપણી ઇન્ડિયા ગવર્મેન્ટને પૈસા મળવાના હતા, એક્સચેન્જને પૈસા મળવાના હતા, ચાલી જાય છે અને એ પૈસા બીજે યુઝ થઈ જાય છે જે લોકોના ફાયદામાં નથી થતા. એટલે સાહેબ સાચું કહે છે, બને નાના નાના વસ્તુ 50-100 રૂપિયાનો ભ્રષ્ટાચારની એક લિમિટ છે, પણ એના પછી જે કરોડોના, લાઈક આપણી નેચરલ રિસોર્સિસ જે પહેલા આપણા કરોડો રૂપિયાની નેચરલ રિસોર્સિસ ઇઝી સસ્તા ભાવમાં નીકળી ગઈ હતી બીકોઝ ઓફ ભ્રષ્ટાચાર. તો અહીંયા આપણે ઘણા બધા સ્કેમો છે, હવે બધા અત્યારે ક્યાં ગણો, પણ બધાને બધી જગ જાહેર ખબર છે કે કેટલા સ્કેમો છે ને કેટલા નવા થઈ રહ્યા છે. ભલે અત્યારે નહીં આવશે, મેં કહું 4-5 વર્ષ પહેલા કોઈ સ્કેમો આવવાના નથી, પણ જ્યારે જેમ જેમ આવવાનું ચાલુ થશે ત્યારે ખબર પડશે. એટલે આ જે ચીજો છે, એટલે મોટા ભ્રષ્ટાચાર છે સાહેબ, એ તો ડામવા પડશે ને, એ ગવર્મેન્ટ લેવલ થી જ ડામાશે. એ તમે હું મારા જેવા યાદ, આ એસીબી લેવલ બી નહીં, આપણું જે આખું સીએજી છે, સીએજી 4 ચીજ લખે છે, પણ કોને સીએજી ને સિરિયસલી લઈને એની પર કોઈ એક્શન લે છે? ના તો તમે સીએજી ના હર વર્ષે રિપોર્ટ વાંચશો, તમને 1-40 ML ભ્રષ્ટાચારનું દેખાશે, પણ દેર ઇઝ નો એક્શન ઓર રિપોર્ટ, એક્શન ટેકન ઓન દેટ. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે ઓકે, નાના ભ્રષ્ટાચાર આપણા રોજિંદી જીવનના 50-100 રૂપિયા બચાવે છે, પણ મોટા ભ્રષ્ટાચાર આપણી ઇન્ડિયાને બચાવે છે, આપણી ઇકોનોમીને બચાવે છે. ને અગર નહીં બચશે તો આપણું જે ડેવલપમેન્ટ છે, ગ્રોથ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રસ્તાઓ છે, એ બધા બંધ થઈ જાય છે અને પછી આપણે અંદર રમી રહ્યા છીએ. બિલકુલ સોનલબેન, અહીંયા સવાલ એ પણ થાય છે કે નાના લેવલે જો ભ્રષ્ટાચાર સામે આવે છે તો તેમને સજા કરવામાં આવે તો આગળ જઈને ભ્રષ્ટાચાર વધે નહીં, શા માટે કોઈ કડક પગલા નથી લેવાતા? પગલા લેવાય છે. મેં તમને હમણાં જ કીધું, એક્ઝામ્પલ આપ્યું કે 20 રૂપિયાવાળું જેલમાં હોય ને 1 કરોડ રૂપિયાવાળો બહાર હોય, એમાં તમે બોફોર્સ કાંડથી લઈને કોલસાનું કૌભાંડથી લઈને 2G થી લઈને હવે પાછું નવું મેટ્રો રેલનું પણ આપણે જોઈ રહ્યા છીએ, એ પણ રોજ આપણે ન્યૂઝમાં જોઈએ છે. એટલે આ જે કરોડોનું કૌભાંડ છે, બસ પ્રોજેક્ટ મોટો છે, લઈ જ લો, બધું ઘેર જ લઈ જાઓ. પ્રોજેક્ટ જન પર ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે, પ્રજા માટે પ્રોજેક્ટ છે, પણ જે અધિકારી પોતે જ્યારે પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો છે, જો એ જ વ્યક્તિ આવું સમજશે કે ભાઈ હું જ ઘેર લઈ જાઉં, આટલી જગ્યાએ બનાય, કોઈ જગ્યાએ કોઈકને કોઈ જગ્યાએ કોઈ પોસ્ટ આપી છે મોટી, ત્યાં આગળ મોટી કોઈ વ્યવસ્થા છે અથવા મોટું ફંડિંગ છે, તો એ ફંડિંગ લોકો પાછળ વાપરવા માટે છે, નહીં કે તમારા ઘર માટે છે. અને જે એમને કીધું, આવક કરતા વધારે મિલકત હોવી, સંપત્તિ હોવી, એના કેસીસ કેટલા આપણી પાસે? તો તમે આંગળીના વેઢે ગણી શકાય એટલા કેસીસ હશે. પરંતુ આપણે એ માટે ગવર્મેન્ટ, સરકારી કર્મચારીઓને જે ભાઈએ વાત કરી એ વાત સાચી છે, એ માંગવું જોઈએ અને જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. સામે અમુક ડિપાર્ટમેન્ટ છે જેમાં હું એગ્રી કરીશ કે જે કોન્સ્ટેબલ લેવલના જે લોકો છે
એમના પગારના બી એક ઇસ્યુ છે જે અમુક જે લોઅર કામ કરતા હોય છે જે લોકો કે જે સફાઈ કામદારો છે એમની આજીવિકાનો પગાર એટલો ઓછો હોય છે કે એમાં ગુજરાન કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે એમાં છોકરા ભણાવવા પણ કારણ કે જે લોકો જેન્યુન હોય છે એમને કેટલી બધી તકલીફ પડતી હોય છે અને એમાંના એમાં પોતાને જોઈને સપોઝ એ જ આવે પાછળ બાપ પછી પોતે દીકરો એ જ સર્વિસમાં લાગે છે તેવું કે હું આટલામાં કેવી રીતે પૂરું કરીશ તો ભ્રષ્ટાચારનું એક કારણ એ કા પણ બહુ મોટું કારણ છે કારણ કે એમના જે સેલેરી હોય છે જે ચોથા વર્ગનો કર્મચારી આપણે કહીએ તો એમના ગવર્મેન્ટમાં ખૂબ જ ઓછા સેલેરી હોય છે એટલે એક એ પણ છે પછી ફિક્સ પગારનો એક ઇસ્યુ છે કે જે તમે 5000 ફિક્સ 1000 પગારની એક સિસ્ટમ ચાલતી હતી અત્યારે ઘણા કેસીસ જીતી ગયા છે બદલાઈ પણ ગયું તો 5000માં કોઈ પણ વ્યક્તિ પોતાની આજીવિકા પોતાનું હસબન્ડ વાઇફ અને છોકરાનું પૂરું કરવું એમના માટે આ શહેરમાં બહુ જ અઘરું છે એટલે આવા ઘણા બધા પોઈન્ટ છે એટલે એવું નથી કે ભ્રષ્ટાચારની અત્યારે આપણે ડિસ્કશન કરીએ છીએ પણ સામે સરકારે આ બધી વસ્તુઓ પણ જોવાની છે આની વચ્ચે પણ ડિસ્કશન કરવાની છે આનું પણ સોલ્યુશન લાવવાનું છે એટલે આ દિશામાં આગળ વધીને જેમને કેગના રિપોર્ટની વાત કરીએ 100% સાચી છે કે એના રિપોર્ટમાં આવે છે અને કેટલા મોટા કરોડો રૂપિયા કોલસા કોબાનું તમે જો તમે ગણી ના શકો આટલા બધા રૂપિયામાં તો અગર એમ કહીએ ને કે એક રાજ્યની ગવર્મેન્ટ આરામથી 2 વર્ષ સુધી ખાઈ પીને આરામથી રહી શકે અગર ટેક્સ ના ભરે મારા અગર લેંગ્વેજમાં આજના પ્રમાણે મુદ્દામાં કહીએ તો ચાલે એવું છે પરંતુ ભ્રષ્ટાચાર છે અને એટલે હદ સુધી વકરી રહ્યો છે ખાલી વાતો કરીએ છીએ આજે મને એક આનંદ થશે કે આપણે આટલી આ ડિસ્કશન કરીએ છીએ લોકોમાં અવેરનેસ માટે એવા એવા મુદ્દાઓ છે કે લોકો જાગે અને તમારી માધ્યમથી હું કહીશ કે બંધ કરો 5000ની વાત નથી કોઈ પણ જગ્યાએ કોઈ પણ બેઠો છે એને ના પાડો કે ભાઈ તારી ડ્યુટી છે તારે કામ કરવાનું છે એ ના પાડે તો ઉસી ટાઈમ અરજી લખો એસીબી ને આ વ્યક્તિએ માંગી છે તમે જાણ કરી શકો છો જ્યાં સુધી તમે એક્શન નહીં લો ત્યાં સુધી બધી કમિટીઓ એમને એમ પડી રહેશે એ ડિપાર્ટમેન્ટમાં કેટલું લાંચ રશ્વત બ્યુરોમાં કેટલું કામ થાય છે એ તમે જુઓ છો કશું નથી એમાં ગવર્મેન્ટનો પગાર આપણો ટેક્સમાંથી જ જાય છે એ લોકોને પગાર જે ચૂકવવામાં આવે છે એ આપણે જ ભરીએ છીએ એમાંથી જ જાય છે એટલે આપણે એ ડિપાર્ટમેન્ટ બી કામ કરે અને જેન્યુઅન સેલેરી એ લોકોને થાય કે એ લોકો બી કામ કરે એમ આપણે દોડાવવા જોઈએ એવી હું માનું છું બિલકુલ મારે એક પોઈન્ટ એડ કરવી હતી કે અત્યારે જે ફિફ્થ ને સિક્સ્થ પે કમિશન ચાલી રહ્યું છે એટલે આઈ વુડ નોટ ઓકે જે કોન્ટ્રાક્ટ પર અત્યારે જે પોલીસના કર્મીઓ પેલા લોક સેવક કે છે એ અલગ વાત છે એમાં નહીં કન્ફર્મ પણ આ લોકોના જે ફિફ્થ સિક્સ્થ પે કમિશનમાં સાહેબ પ્યુનોના સેલરી એન્જિનિયરો કરતા જે ભણેલો ગણેલો એન્જિનિયર નીકળે છે એના કરતા વધારે છે એટલે આઈ વુડ નોટ લાઈક ટુ સે કે એ લોકોની સેલરીઝ લો છે અગર તમને સેલરી લો લાગે છે તમે જાઓ જોબ ના લો ને જયારે મને ખબર છે કે ક્લાર્કની જોબ માટે ભણેલા ગણેલા એમબીએ લોકોએ ક્લાર્કની જોબ લીધી છે કારણ કે એ લોકોને ખબર છે કે ઉપરથી મળે છે એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ યોર બેંક અને ટીચર એ વસ્તુ સો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે અગર તમને સેલરી ઓછી લાગે છે તો તમે બીજી જોબ લઈ લો પણ તમે ધેટ ડઝન્ટ મીન કે તમે સેલરી ઓછી છે એટલે તમે એક લો અને પછી તમે કરપ્શન ને ભ્રષ્ટાચાર કરો સો ધીસ ઇઝ ઓલસો વેરી ઇમ્પોર્ટન્ટ એટલે અહીંયા એક બીજો એક ડાયલોગ મારવા માંગુ છું કે આ નેશન બિલ્ડિંગ આવે યા કેરેક્ટર બિલ્ડિંગ આવે યા નેશન ફર્સ્ટ આવે એ તો આપણામાં કોઈનામાં છે ને પહેલે હું મારું પતિ ગયું બહુ જ બધા ફેક્ટર્સ ભ્રષ્ટાચાર માટે જવાબદાર છે આપ ત્રણેય આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ભ્રષ્ટાચારને ડામવા માટે પ્રજાએ જાગૃત થવાની જરૂર છે ખાસ કરીને જ્યારે કોર્ટે આ પ્રકારની ટિપ્પણી કરી છે ત્યારે એનો અમલ ક્યારે થાય છે તે જોવાનું મહત્વપૂર્ણ બની રહેશે આજની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર